નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્યામ એકેડેમી શાળા પરિવાર તરફથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વિષય સંસ્કૃતનો એક નવો વિડીયો લઈને આજે તમારી સમક્ષ આવ્યો છું. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃત વિષયમાં કેટલા 5 એકમ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમાં આપણે સૌ પ્રથમ વંદના ભણ્યા, ત્યાર પછી ચિત્રપદાની 1 અને 2, ત્યાર પછી આત્મશ્રદ્ધાએ પ્રભાવહમ, ત્યાર પછી અહીં સુધી ર, અને ત્યાર પછી શિલાએ પ્રવાસ. એટલે આપણે આ 5 એકમનો અભ્યાસ કરી ગયા. હવે આવે છે પુનરાવર્તન 1, જેનો આજે આપણે અભ્યાસ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પુનરાવર્તન 1નો અભ્યાસ કરીશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન 1 એમાં પ્રશ્ન નંબર 1માં શું આપેલું છે કે નીચે આપેલ સવાદ 2-2ના જૂથમાં બોલો. એમાં શું આપેલું છે? સુધી રહ, નમસ્કાર. સુધા, નમસ્કાર મહોદય. સુધી રહ, ભવત્યાહ નામ કિમ? સુધા, મમ નામ સુધા. ભવતઃ નામ કિમ? સુધીર, મમ નામ સુધીર. ભવતી કિમ કરોતિ? સુધા, અહમ અધ્યાપિકા અસ્મિ. ભવાનઃ કિમ કરોતિ? સુધીર, અહમ અપિ અધ્યાપકઃ અસ્મિ. સમજાણું વિદ્યાર્થી મિત્રો, આ સંવાદ છે જે તમે ઘરે તમારી રીતે પણ બોલી શકો છો, તમે એકલા પણ બોલી શકો છો, અને તમારા ભાઈ બહેન હોય ને તો એને જોડી બનાવીને તમે આ બોલી શકો છો, અથવા તો તમે મિત્રો સાથે પણ આ સંવાદ કરી શકો છો. અત્યારે આપણે શાળામાં નથી તો ઘરે તમે આ કરવાનું રહેશે. બોલશો ને વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દો આપેલા છે ને તેનો સંસ્કૃતમાં સ્પષ્ટ ઉચ્ચારણ કરવાનું છે. જેમ કે પહેલું આપેલું છે ચરણો, બીજો પ્રણામમ, વાગીશ્વરી, શરણ્યા, રુચિરા ભરણા, પંકજમ, મતી મતિરાસતા, કુંઠા વિષહારિણી. સમજાણું ને? હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલ પંક્તિનું શુદ્ધ સ્વર આરોહ અને અવરોહ સાથે ગાન કરો. તો આ 5 જે પંક્તિઓ આપેલી છે ને તેનું તમને ગાન તમારા ઘરે તમારા મમ્મી અથવા પપ્પા અથવા કોઈ વડીલ વ્યક્તિની સામે કરવાનું રહેશે. કરશો ને વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી નીચે આપેલ જે ફકરો છે ને તેનું શુદ્ધ સ્વરે વાંચન કરવાનું છે. અહીં હું પણ વાંચન કરું છું અને તમને ઘરે પણ તમારે વાંચન કરવાનું છે. જો અસ્માકમ ભારત દેશ અનેક નદઃ સનતિ, ગંગા, યમુના, સાબરમતી, નર્મદા ઇત્યાદઃ સર્વાશુ નદીશુ ગંગા શ્રેષ્ઠ નદી અસ્તિ, નિંદાધે અપિ તસ્યા પ્રવાહો ન શુષ્યંતિ, સ હિમાલયત પ્રભવંતિ સાગરમ પ્રતિવહતિ ચ પ્રયાગે ગંગાયા યમુનાય ચ સંગમ ભવતિ, સંગમ સ્થાને સ્નાને જનાઃ પવિત્રઃ ભવંતિ, ધન્ય ગંગા દર્શને પુણ્યમ ગંગા જલે સ્નાનમ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5, જેમાં નીચેના પ્રશ્નોના જવાબ લખો. આ પ્રશ્નના જવાબ તો આપણે અગાઉના એકમમાં ભણી જ ગયા છે, એટલે તમને આવડતા જ હશે. જેમ કે પ્રથમ પ્રશ્ન શું આપેલું છે કે એકલવ્ય કિમ પઠિતુમ ઈચ્છતી સમા? તો એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ ઈચ્છતી સમા. એકલવ્ય ધનુર્વિદ્યા અભ્યાસ
कथम कुर्व कुतवान तो स्वावे एकलव्य आचार्यस्य द्रोणाचार्यस्य एक मूर्तिम अरचति स प्रतिदिनम अनन्ते प्रातः आरंभे सायकाले पर्यत स धनुर्विद्या अभ्यासः करोति। त्यार पछी एकलव्य कुकुरस्य मुखम कथम अस्वक्ति तो स्वासे एकलव्य कुकुरस्य मुखे बाणे असीवन्ति। एकलव्य अस्मान किम शिक्षन्ति एकलव्य अस्मान शिक्षन्ति स्वयं ज्योति स्वयं प्रज्ञा च भवतु इति। हवे त्यार पछी नीचेना विधान वाक्योने कौंसमां आपेल शब्दोनो उपयोग करी प्रश्न वाक्योमां फेरवो। જુઓ અહીં કૌંસમાં આપેલા છે ને આજે હવે એનો ઉપયોગ કરીને આપણે આ વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું છે। જેમ કે ગંગા યમુના સબરમતી નર્મદા નદઃ ભારત દેશે પ્રવહતિ તેનું પ્રશ્ન વાક્ય શું થાય। જો અહીં જવાબ તો આપેલું છે, આપણે પ્રશ્ન બનાવવાનું તો શું આવે, ક આપેલું છે, અહીંયા દેખાય છે ને ક, તો આવશે કા નદી, શું આવશે कहा कहा नदह भारत देश प्रवति, स्वासे कहा कहा नदी भारत देश प्रवंति। पची गंगा श्रेष्ठ नदी अस्ति तो का नदी श्रेष्ठ अस्ति, गंगा हिमालयते प्रभवन्ति तो स्वासे गंगा कुत प्रभवन्ति। त्यार पची संगम स्थाने जनः पवित्रता भवन्ति तो स्वावे कुत्र स्नानेन जनः पवित्रता भवन्ति। त्यार पछी आ चित्रो जोई अने वाक्य लखो। हवे अहीं चित्र आपेला छे, आ शुं छे चित्र, तो अहीं शुं आवशे एतानी पुस्तकानी। त्यार पछी अहम युवकः, ત્યાર પછી શું છે આ છત્રી આપેલી છે તો અહીં શું લખવાની એતત છત્રમ, ત્યાર પછી એત એષ એષહ વ્યાધ અથવા તો સાદુલ, શું આવશે એષહ સાદુલ, ત્યાર પછી એષહ મૂર્તિ એષહ મૂર્તિ। ત્યાર પછી જો ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો, શું ઉદાહરણ આપેલું છે, જો ખેલના ગણ ગચ્છામહ તો શું હશે અહીં શિવાલય ગચ્છામહ, વિદ્યાલય ગચ્છામહ, પુસ્તકાલય ગચ્છામહ, ગ્રામ ગચ્છામહ અને સ્વગૃહ ગચ્છામહ। સમજાણું ને વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સંસ્કૃતનું પુનરાવર્તન એક પૂર્ણ કર્યું, તમને પણ કરવાનું રહેશે, કરશો ને વિદ્યાર્થી મિત્રો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો।